આપણે શું શીખીશું અ ધ અપોસ્ટ્રોફી. અપોસ્ટ્રોફી મીન્સ શું દર્શાવે છે? અપોસ્ટ્રોફી માલિકી દર્શક અને ટૂંકું રૂપ. શું દર્શાવે છે? માલિકી દર્શક અને ટૂંકું રૂપ. મારે તમને એમ કેવું છે કે નું મોહન નું, તો પાછળ નું એ માલિકી દર્શક શબ્દ છે, એટલે કોણ દર્શાવે છે? અપોસ્ટ્રોફી દર્શાવે છે. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા તો ડેટ, ડે, નેમ એન્ડ રોલ નંબર શીખી લઈશું. ફ્રેન્ડ્સ, ગ્રામર તો એવી ભાષા છે, ગ્રામેટિકલ મિસ્ટેક ચાલશે નહીં. જો આપણે ઇંગ્લિશ શીખવું હોય તો ગ્રામર તો શીખવું જ જોશે. ચલો જોઈ લઈએ. બોય ઇઝ હંગ્રી, બોય ઇઝ હંગ્રી. જો એનું શોર્ટ ફોર્મ શું થઈ ગયું? બોય ઇઝ. એનું શું થઈ ગયું? બોયઝ. જો અપોસ્ટ્રોફી લાગી ગયો ઉપર. અપોસ્ટ્રોફી ક્યાં લાગે? શબ્દની ઉપરના ભાગમાં લાગે. કેવો લાગે? ઉપરના ભાગમાં. મધર ઇઝ નોટ, ઇઝન્ટ એટ હોમ. ઇઝ નોટ નું શું થઈ ગયું? ઇઝન્ટ. ઇઝ નોટ નું શું થઈ ગયું ફ્રેન્ડ? ઇઝન્ટ. ક્યારેક આપણે કેટલાક શબ્દનો ટૂંકમાં ઉપયોગ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં અપોસ્ટ્રોફી કહેવાય. ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું? જેમ ગુજરાતી શીખવા માટે ગુજરાતી વ્યાકરણ જરૂરી છે, એવી રીતે ઇંગ્લિશમાં ગ્રામર જરૂરી છે. ક્યારેક આપણે કેટલાક શબ્દનો ટૂંકમાં ઉપયોગ કરતા હોય એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? અપોસ્ટ્રોફી. શું કહેશું? અપોસ્ટ્રોફી. એક્સરસાઇઝ કરીશું. યુઝ ધ શોર્ટ ફોર્મ ઓન ધ અન્ડરલાઇન વર્બ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. એટલે કે શોર્ટ ફોર્મ કરી વાક્ય આપણે ફરીથી લખવાનું છે. વાક્યમાં તમને જે અન્ડરલાઇન આપેલી છે એ શબ્દનું આપણે શોર્ટ ફોર્મ કરવાનું છે અને આપણે વાક્ય ફરીવાર લખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ વુડ નોટ લાઈક ટુ ડિસ્ટર્બ હર નાઉ. ડિસ્ટર્બ એટલે કે હેરાન કરવું. જો લાઈન ક્યાં આપેલી છે? વુડ નોટ, એની નીચે જ લાઈન આપેલી છે. આપણે ફેરફાર ક્યાં કરવાનો છે? જેટલા શબ્દ નીચે લાઈન આપેલી છે ત્યાં જ આપણે અપોસ્ટ્રોફી શોર્ટ ફોર્મ કરવાનું છે. આપણે એનું શોર્ટ ફોર્મ લખી નાખશું. ત્યાર પછી જ્યાં લાઈન નથી આપી એ વાક્ય આપણે એમના બેઠું લખવાનું છે, એટલે વાક્ય અધૂરું મૂકવાનું નથી. ચલો પહેલું સેન્ટેન્સ છે તો એનો હું આન્સર શીખવાડું છું. અહીંયા ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કેવી રીતે લખાશે. સૌથી પહેલા તો આઈ લખીશું, આઈ. હવે વુડ નોટ નું શું થઈ જશે? વોન્ટ. વુડ નોટ નું શું થઈ જશે? વોન્ટ. ડબલ્યુ ઓ યુ એલ ટી એન ટી. ઓ શું થઈ જશે? ઓ નો લોપ થઈ જશે, એટલે કે ઓ ગાયબ થઈ જશે. એની નીચે કે શું લાગશે? અપોસ્ટ્રોફી. અપોસ્ટ્રોફી ક્યાં લાગે? છેલ્લા શબ્દની આગળ. નટ થઈ જશે, વુડન્ટ. શું થઈ જશે? વુડ નોટ નું વુડન્ટ થઈ જશે. હવે જે તમને વાક્ય આપેલું છે એ એમ નામ લખવાનું છે, લાઈક ટુ ડિસ્ટર્બ હર નાઉ. ઓકે, આખું વાક્ય તમારે પછી એમ નામ લખવાનું છે. ફેરફાર તમારે ક્યાં કરવાનો છે? જે શબ્દની નીચે લાઈન કરેલી છે એ જ શબ્દનું તમારે શોર્ટ ફોર્મ લખવાનું છે અને વાક્ય જયારે તમે ફરીવાર લખો છો ત્યારે ફૂલ સ્ટોપ ભૂલવાનું નહીં. ઓકે, ચલો હવે સેલ્ફ કરીશું. બીજા સેન્ટેન્સ નંબર ટુ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. હવે યુ આર એનું આપણે શોર્ટ ફોર્મ કરીશું, કેમ કે એની નીચે અન્ડરલાઈન છે, બાકી ક્યાંય ફેરફાર કરવાનો છે નહીં. ચલો યુ આર નું શોર્ટ ફોર્મ શું થઈ જશે? જયારે આર આવશે ત્યારે આર નું શોર્ટ ફોર્મમાં શું નીકળી જશે? એ નીકળી જશે. અને મેં તમને અહીંયા શીખવાડ્યું કે જયારે શોર્ટ ફોર્મ બનાવીએ છીએ ત્યારે વચ્ચે જે જગ્યા હતી, અહીંયા વુડ અને નટ બે વચ્ચે જે સ્પેસ રહે છે એ સ્પેસને આપણે શું કરવાનું છે? કાઢી નાખવાની છે. એની નજીક એન્ડ લખશું અને અપોસ્ટ્રોફી કરીને પછી છેલ્લો અક્ષર લખશું. અહીંયા શું નીકળી ગયું છે? નોટ આવે, અહીંયા શું નીકળી જાય? ઓ. હવે જયારે આર આવશે ક્રિયાપદ ત્યારે આર માં શું નીકળશે? ઓલવેઝ એ નીકળી જશે. એ નીકળી જશે અને એની જગ્યાએ શું લાગશે? અપોસ્ટ્રોફી. શું લાગશે? અપોસ્ટ્રોફી. એટલે યુ આર નું યોર થઈ જશે, યોર માય બેસ્ટ ફ્રેન્ડ, યોર માય બેસ્ટ ફ્રેન્ડ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ ફ્રેન્ડ, આઈ કેન નોટ ફાઇન્ડ માય બુક. ફાઇન્ડ મીન્સ શોધવું, ફાઇન્ડ મીન્સ શોધવું. ચલો જોઈ લઈએ, કેન નોટ શું છે? કેન નોટ, જો નોટ છે તો નોટમાં કયો શબ્દ નીકળ, કયો લેટર નીકળી જશે? ઓ. ઓ નીકળી જશે અને એની જગ્યાએ શું લાગશે?
ઓનિકલ ઇઝ અ સેનેમી જે કેશો લાગશે ફ્રેન્ડ્સ અફોસ્ટ્રોફી એટલે એનું શોર્ટ ફોર્મ થઈ જશે ફ્રેન્ડ્સ આપણે કેન નોટ માં જોયું કેન નોટ માં આપણે ઓ કાઢી અને અફોસ્ટ્રોફી લગાવ્યો પણ તમે જોયું કેન અને નોટ બંને માં એન આવે છે તો બે એન માંથી એક એન શું થશે નીકળી જશે અને એક જ એન રહેશે ઓકે જ્યારે કેન નોટ આવશે ત્યારે એક એન નીકળી જશે અને બીજો એન એક લખાશે ત્યાર પછી ઓ નીકળી જશે અને એનું ટૂંકું રૂપ કાન્ટ થઈ જશે કેન નોટ નું શું થઈ જશે કાન્ટ કાન્ટ આઈ કાન્ટ ફાઇન્ડ માય બુક ઓકે નેક્સ્ટ જોઈએ નંબર ફોર હી ડઝ નોટ હેવ એની મની મની એટલે પૈસા મની મીન્સ પૈસા હી ડઝ નોટ હવે ડઝ નોટ છે તો નોટ નું શું થઈ જશે ડઝન્ટ ઓ શું થઈ જશે નીકળી જશે ઓ ની જગ્યાએ અપોસ્ટ્રોફી લાગશે એટલે ટૂંકું રૂપ બની જશે ડઝ નોટ નું શું થઈ જશે ડઝન્ટ પાછળ હેવ એની મની એમ નામ લખવાનું છે હી ડઝન્ટ હેવ એની મની નેક્સ્ટ જોઈએ નંબર ફાઈવ હી ઇઝ ધ બેસ્ટ સિંગર ઇન અવર સ્કૂલ એટલે કે હી ઇઝ એની નીચે અંડરલાઈન છે ચલો ઇઝ આવશે તો ઇઝ માં કયો અક્ષર કાઢીશું તો કે આઈ આઈ ને કાઢી નાખીશું અને બંને જોડાઈને ટૂંકું રૂપ શું બનશે ઇઝ અને શું બોલાશે ઇઝ ઇઝ ધ બેસ્ટ સિંગર ઇન અવર સ્કૂલ નેક્સ્ટ જોઈએ વી આર ઇન અ હરી હરી એટલે કે ઉતાવળમાં અમે ઉતાવળમાં છીએ હરી એટલે ઉતાવળ જોઈ લઈએ વી આર નું શોર્ટ ફોર્મ શું છે વી આર એ બંને જોડાઈને શું બનશે વે એટલે કે આર માં કયો અક્ષર નીકળી જશે એ નીકળી જશે અને એની જગ્યાએ અપોસ્ટ્રોફી લાગશે વે ઇન અ હરી અમે ઉતાવળમાં છીએ ચલો હવે કેટલાક નીચે શોર્ટ ફોર્મ જોઈ લઈએ કયા કયા શોર્ટ ફોર્મ છે સૌથી પહેલું શોર્ટ ફોર્મ જોઈ લે ઇઝ નોટ જો ઇઝ અને નોટ બે શબ્દ છે એને આપણે જોડીશું અને બંનેનો એક શબ્દ બનાવીશું તો કેવી રીતે ટૂંકું રૂપ બનશે ઇઝન્ટ એટલે કે ઓ નીકળી જશે ઇઝ નોટ નું શું થઈ જશે ઇઝન્ટ નેક્સ્ટ જોઈએ આર નોટ માંથી કયો અક્ષર નીકળશે ઓ નીકળીને અપોસ્ટ્રોફી થઈને ટૂંકું રૂપ બનશે આરન્ટ નેક્સ્ટ છે વોઝ નોટ એટલે કે વોઝન્ટ એન્ડ છે વેર નોટ તો વેર નોટ નું શું થઈ જશે વેરન્ટ નેક્સ્ટ છે આઈ એમ તો આઈ એમ એમ માંથી કયો નીકળશે એ નીકળી જશે અને અપોસ્ટ્રોફી લાગશે એને એટલે શું વંચાય આઈમ શું વંચાય આઈ એમ ને શું શોર્ટ ફોર્મ માં વંચાય છે આઈમ ઓકે નેક્સ્ટ જોઈએ ડુ નોટ ડુ નોટ એટલે ડોન્ટ ડુ નોટ એટલે ડોન્ટ થઈ જશે નેક્સ્ટ છે ડઝ નોટ તો ડઝ નોટ નું ડઝન્ટ થઈ જશે ઓકે ડઝ નોટ નું શોર્ટ ફોર્મ શું થશે ફ્રેન્ડ ડઝ નોટ ઓકે નેક્સ્ટ જોઈએ ડીડ નોટ નું શું થઈ જશે ડીડન્ટ નોટ નું શું થશે ફ્રેન્ડ ડીડન્ટ નેક્સ્ટ જોઈએ વિલ નોટ નું ખાસ યાદ રાખો ફ્રેન્ડ્સ વિલ નોટ નું વોન્ટ થઈ જશે ડબલ્યુ ઓ પછી એન અને અપોસ્ટ્રોફી પછી ટી વોન્ટ વિલ નોટ નું શું થઈ જશે ફ્રેન્ડ્સ વોન્ટ હી ઇઝ નું હીઝ હી ઇઝ નું હીઝ એન્ડ હેઝ નોટ નું હેઝન્ટ હેઝ નોટ નું શું થશે ફ્રેન્ડ્સ હેઝન્ટ હેવ નોટ નું હેવન્ટ હેવ નોટ નું શું થશે હેવન્ટ એન્ડ જોઈ લઈએ હેડ નોટ નું શું થશે હેડન્ટ હેડ નોટ નું ટૂંકું રૂપ શું બનશે હેડન્ટ એક બે શબ્દ નો એક શબ્દ એટલે કે ટૂંકું રૂપ બની જશે હેડન્ટ ઓકે નેક્સ્ટ જોઈએ વુડ નોટ નું શું બનશે વુડન્ટ વુડ નોટ નું શું થશે વુડન્ટ યુ આર નું યોર યુ આર નું યોર નેક્સ્ટ કેન નોટ નું કાન્ટ ખાસ યાદ રાખો અહીંયા ડબલ એન આવે છે તો એક જ એન લખાશે અને અપોસ્ટ્રોફી થઈને ટૂંકું રૂપ બનશે નેક્સ્ટ જોઈએ શુડ નોટ નું શુડન્ટ એન્ડ કુડ નોટ નું કુડન્ટ
એન્ડ જઈએ મસ્ટ નોટ. મસ્ટ નોટ નું મસ્ટન્ટ. મસ્ટ નોટ નું શું થશે? મસ્ટન્ટ. વીઆર નું વિયર. વીઆર નું શું થશે ફ્રેન્ડ? વિયર. વીઆર નું શું થશે? વિયર. ફ્રેન્ડ્સ આપણને જો ગ્રામર આવડતું હશે તો જ આપણને ઇંગ્લિશ ઇઝીલી આવડી શકશે. એટલા માટે ગ્રામર તો શીખવું જોઈએ.